જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. પ્રિય મિત્રો, જો તમને ધર્મમાં શ્રદ્ધા છે તો આ સ્ટોરી તમે સાંભળશો જ. પણ જો તમને ધર્મ કરતાં વધારે વિજ્ઞાન અને પર્યાવરણને લગતી તાર્કિક દલીલોમાં રસ છે તો આ સ્ટોરી તમે અંત સુધી અવશ્ય સાંભળશો. આ સ્ટોરી ખૂબ જ માહિતીપ્રદ છે, તો જેને પણ યોગ્ય લાગે એ હજી બહોળા જનસમુદાય સુધી પહોંચાડી આજની આ આવનારી પેઢીને માહિતગાર કરી શકે છે. મિત્રો, ઘણી બધી જગ્યાએ ભાદરવી પૂનમથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થાય છે. આમ જુઓ તો ઘણા બધા લોકો માટે શ્રાદ્ધ એવો જ કંઈક અંધશ્રદ્ધાથી ભરેલો કે પાયા વિહોણો વિષય હશે. તો મને થયું કે મારા વાંચન અને અનુભવના આધારે જે કંઈ પણ હું જણાવી શકું છું એ વાતો શ્રાદ્ધ પક્ષ નિમિત્તે આપ સુધી પહોંચાડું. ભાદરવી પૂનમથી ભાદરવી અમાસ સુધી આ શ્રાદ્ધનું પર્વ મનાવાય છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ આ દિવસનો મહિમા અન્ય હિન્દુ પર્વ જેવો જ પવિત્ર છે. ફક્ત ધાર્મિક જ નહીં, ખગોળની દ્રષ્ટિએ પર્યાવરણના સંબંધોમાં પણ આ દિવસો મહત્વના છે. મને તો હંમેશા આ આભાર વ્યક્ત કરવાનું પર્વ લાગ્યું છે. ઘરોની છત કે બિલ્ડિંગની પારીઓ પર ખીરપુરી સહિતના સંપૂર્ણ ભોજનનો થોડો ભાગ આપણને શ્રાદ્ધ પક્ષમાં જોવા મળે છે. મને હંમેશા લાગ્યા કર્યું છે કે આપણા દરેકે દરેક વાર તહેવાર કે કોઈ વિશેષ તિથિ કે આપણા રીતિરિવાજો પાછળ આપણા ઋષિ મુનિઓનું ખૂબ જ ઊંડું ચિંતન અને પર્યાવરણમાં આવતા બદલાવની સાથે અનુકૂલન સાધવાની વાત કરાય છે. શક્ય છે કે દરેક વખતે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ નવી પેઢી સુધી નથી પહોંચી શકતું, છતાંય આપણા ધર્મમાં મને અતૂટ શ્રદ્ધા બેઠી છે. જેમ જેમ હું વધારે ને વધારે એમાં ઊંડી ઉતરતી જાઉં છું, એમ એમ મારી શ્રદ્ધા વધુ ને વધુ દ્રઢ થતી જાય છે. અમારી અને આવનારી પેઢીને મારો એક જ અનુરોધ છે કે ક્યારેય પણ આપણા ધર્મ સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુને અંધશ્રદ્ધામાં ન ખપાવતા, કારણ કે શક્ય છે કે જે તે સમયનું એની પાછળ રહેલું વૈજ્ઞાનિક તથ્ય આપણાથી અજાણ હશે. પણ હશે તો ખરા જ, ઘણી બધી વસ્તુ કદાચ એવી પણ હશે જે એ વખતના સમયમાં સંજોગોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી હશે. એ વખતે જેટલી પણ ટેકનોલોજી હશે એને ધ્યાનમાં રાખીને કે અન્ય સામાજિક કારણસર કે કોઈ વસ્તુ ધર્મ સાથે જોડી દેવાથી જ એનું અમલીકરણ શક્ય બન્યું હશે. માટે જ અમુક માન્યતા કે રીતિરિવાજો આજે પણ સમાજમાં પ્રવર્તે છે. શ્રાદ્ધ કરવાની પરંપરા આજકાલની નથી, એ મહાભારત કાળ પહેલાં થઈ ગયેલા રામાયણ કાળમાં પણ શ્રાદ્ધ વિધિનું વર્ણન સાંભળવામાં આવ્યું છે. રામચરિત માનસમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી રામે રાજા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું. માતા સીતાજી પાસે ગયાજીમાં નદીમાંથી બે હાથ પિંડદાન લેવા માટે લંબાવવામાં આવ્યા હોવાનું સુવિધાન છે. ભગવાન શ્રીરામ સાધન સામગ્રી લેવા ગયા હોવાથી નદી કિનારે બેઠેલા સીતા માતા પાસે કશું જ ન હોવાથી રેતીના પિંડનું દાન કર્યું હોવાનું અને રાજા દશરથની મુક્તિ થઈ હોવાનો ઉલ્લેખ પણ છે. આ ઉપરાંત મહાભારતના અનુશાસન પર્વમાં પણ ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને શ્રાદ્ધ વિશે ઘણી એવી વાતો જણાવી હતી જે વર્તમાન સમયમાં ઘણા ઓછા લોકો જાણે છે. મહાભારત પ્રમાણે સૌથી પહેલો શ્રાદ્ધનો ઉદ્દેશ
મહર્ષિ નિમિએ મહાતપસ્વી અત્રિ મુનિને આપ્યો હતો. આમ સૌથી પહેલા શ્રાદ્ધની શરૂઆત મહર્ષિ નિમિએ કરી હતી. ત્યારબાદ અન્ય મહર્ષિઓ પણ શ્રાદ્ધ કરવા લાગ્યા. ધીમે ધીમે ચારેય વર્ણના લોકો શ્રાદ્ધમાં પિતૃઓને અન્ન આપવા લાગ્યા. લગાતાર શ્રાદ્ધનું ભોજન કરતા કરતા દેવો અને પિતૃઓ પણ પૂર્ણ તૃપ્ત થઈ ગયા. હિન્દુ ધર્મમાં ત્રણ પ્રકારના ઋણ વિશે જણાવવામાં આવ્યું છે, દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ. આ ત્રણેય ઋણમાં પિતૃઋણમાંથી મુક્ત થવા ફક્ત અને ફક્ત શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ વિધિ હિન્દુ ધર્મનું અભિન્ન અંગ છે. સમય અને સંજોગો અનુસાર તેમાં થોડા ઘણા ફેરફાર ચોક્કસ આવ્યા છે, પરંતુ શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખવાની પ્રથા હજી આજે પણ યથાવત છે. શ્રાદ્ધ પક્ષમાં જમણવારમાં દૂધ પાક કે ખીરનો જ આગ્રહ રાખવામાં આવે છે. એની પાછળ એનું વૈજ્ઞાનિક તથ્ય રહેલું છે. તેની પાછળ સ્વાસ્થ્ય અને પ્રાકૃતિક સમન્વયની ભાવના છે. ભાદરવા મહિનામાં કફ અને પિત્તના રોગો વધુ પ્રમાણમાં થાય છે. ખીર તેને શાંત પાડવાનું કામ કરે છે. વરસાદ પછી પડતા આકરા તડકાને કારણે શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે, જેના ભરાવાથી વ્યક્તિમાં પિત્ત કે લોહી વિકાર જેવા રોગો પેદા કરે છે અને તેનું સમન અનિવાર્ય છે. માટે જ દૂધ પાક કે ખીર બનાવીને આ 15 દિવસ સુધી ખાવામાં આવે છે, જેથી આ બધા વિકારોનો સમન થાય છે. હું નાની હતી ત્યારે મને હંમેશા આ પ્રશ્ન થયા કરતો કે હંમેશા કાગડાને જ કેમ, બીજું કોઈ પક્ષી કેમ નહીં. કદાચ આજે પણ આ પ્રશ્ન ઘણા બધાના મનમાં થતો જ હશે, ખાસ કરીને આવનારી પેઢીને. તો મને થયું આજે થોડીક વાત કાગવાસ વિશે પણ કરું. હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર કાગડાને દેવપુત્ર માનવામાં આવે છે. માન્યતા એ પણ છે કે ઇન્દ્રના પુત્ર જયંતે જ સૌથી પહેલા કાગડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ કથા ત્રેતા યુગની છે, જ્યારે રામે અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું સ્વરૂપ ધારણ કરીને માતા સીતાને ઘાયલ કરી હતી. ત્યારે પ્રભુ શ્રી રામે તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવીને જયંતની આંખ ફોડી નાખી. જ્યારે તેણે પોતાના કૃત્યની માફી માંગી ત્યારે શ્રી રામે તેને વરદાન આપતા કહ્યું કે તમને અર્પિત કરવામાં આવેલું ભોજન સીધો જ પિતૃઓને મળશે. ત્યારથી જ શ્રાદ્ધ નિમિત્તે આ ભોજન કાગડાઓને આપવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરાયો છે. કાગડાને ભોજન કાગવાસ તરીકે આપવા પાછળ એવું મનાય છે કે કાગડાએ કરેલ ભોજન સીધો જ પિતૃ સુધી પહોંચે છે અને જેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમના આશીર્વાદ મળે છે. મિત્રો, આ તો થઈ આપણી ધાર્મિક માન્યતા, પરંતુ નવી પેઢીને હંમેશા ધાર્મિક માન્યતાની સાથે પર્યાવરણ સંબંધિત કે વૈજ્ઞાનિક તથ્ય વધુ મગજમાં બેસે છે, તો એની પાછળ આ પક્ષીનું મહત્વ પણ જાણીએ. મોટાભાગે કાગડાઓ ભાદરવા મહિનામાં ઈંડા મૂકે છે. આ નાના નાના બચ્ચા હજી જંતુઓ પચાવવા માટે સક્ષમ નથી હોતા, તેથી કાગડાના બચ્ચાઓ કાગવાસ થકી પોષણ મેળવે છે અને તેના બચ્ચાઓને પોષણ સ્વરૂપે ખીરનો ખોરાક મળે છે અને કાગડાઓની નવી જનરેશન ઉછરે છે. કાગડાઓ સૃષ્ટિને સ્વચ્છ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે સાથે તેઓ પીપળા અને વડને ઉકાળવામાં મદદ કરે છે. આ બંને વૃક્ષોના ટેટા
કાગડા ખાય છે અને તેના પેટમાં પ્રોસેસ પડે તેને બહાર કાઢે છે અને તેની ચરક જ્યાં પડે ત્યાં વડ અને પીપળો ઉગી નીકળે છે. આ બંને વૃક્ષોનું મહત્ત્વ આપણે ક્યાં નથી જાણતા? મિત્રો, શક્ય હોય તો આ બધી માન્યતા કે રીતિ રિવાજો વિશે આપણે પણ માહિતી મેળવીએ અને આપણી સંસ્કૃતિનો આ અમૂલ્ય વારસો આવનારી પેઢી પણ જાળવે એ માટેની સાચી સમજ આપીએ. કોઈ પણ ધાર્મિક પર્વ કે રીતિ રિવાજો પાછળ એની સાથે જોડાયેલા વૈજ્ઞાનિક કે પર્યાવરણીય પાસાઓ સંબંધિત સાચી માહિતી આપીશું તો આવનારી પેઢીમાં શ્રદ્ધાના બીજ ચોક્કસ રોપાશે. મિત્રો, આશા રાખું છું કે આપણે બધા સમજણપૂર્વક શ્રાદ્ધ પક્ષને શ્રદ્ધાથી પાર પાડીશું. પ્રિય મિત્રો, આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.